નમસ્તે ગુજરાતી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ક્રિએટર યુટ્યુબ ચેનલ પર. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણે PixalLab જે એપ્લિકેશન છે તે ઓપન કર્યું છે. તો મિત્રો, હું તમને એપ્લિકેશનના અમુક મુખ્ય ઉપયોગ છે, પછી કેવી રીતે તેનો ઉપયોગ કરવો અને આપણને શા માટે ઉપયોગ આવે છે એપ્લિકેશન, તેની પર તમને થોડી ઘણી માહિતી આપી દઉં. તો મિત્રો, આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે જો તમે એક યુટ્યુબર છો અને તમારે યુટ્યુબમાં થંબનેલ બનાવવા છે, એટલે કે જે મેઇન પોસ્ટર હોય ચેનલના, તે તમારે ડિઝાઇન કરવી છે તેની, તો તમે આ એપ્લિકેશન થકી મસ્ત એવું કરી શકો છો. તો મિત્રો, તમે એક યુટ્યુબર છો તો તમારે પહેલાં આની સાઇઝ જોવી પડે કે થંબનેલની સાઇઝ કેટલી હોય છે. આપણે યુટ્યુબમાં જે મેઇન પોસ્ટર હોય, મેઇન હેડિંગનું, એની સાઇઝ કેટલી હોય, તો એના માટે તમે ઉપર જોઈ શકો છો 3 ડોટ આપ્યા છે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. અને ત્યારબાદ તમારે અહીંયા ઇમેજ સાઇઝ લખ્યું છે, ત્યાં તમે ક્લિક કરો એટલે તમને કસ્ટમ ઉપર તમારે ક્લિક કરવાનું હોય છે. તો અહીંયા લખ્યું છે કે યુટ્યુબ થંબનેલ, ત્યાં તમે ક્લિક કરો અને પછી ઓકે કરી દો એટલે યુટ્યુબનું જે થંબનેલનું માપ હોય એ અહીંયા સેટ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે ઓકે કરી દઈએ છીએ, તો ઓકે કરી દો એટલે આ રીતનું એક થંબનેલનું સાઇઝ આપણને મળી જાય છે. અને ત્યારબાદ તમારે જે મેઇન આપણો વિષય હોય કે આપણે શેના માટે આ વિડીયો બનાવો છો, તો આપણે અહીંયા એના માટે આપણે જે નામ હોય એ લખવું પડે. હું તમને અત્યારે નોર્મલ સમજાવું છું, પણ તમારે એક મસ્ત એવું તમારે જે થંબનેલ છે અહીંયા તમે બનાવી શકો છો. તમને મેઇન મેઇન પોઈન્ટ છે એ અત્યારે સમજાવી દઉં છું. તો આપણે કોઈ પણ નવી જે વસ્તુ એડ કરી હોય આ સ્ક્રીન પર, તો કઈ રીતે કરવી એની પણ તમને એક માહિતી આપી દઉં. તો અહીંયા પ્લસનું આઇકોન આપ્યું છે, ત્યાં તમે ક્લિક કરો એટલે તમને ટેક્સ મળી જાય છે, પછી આજની જે તારીખ છે એ મળી જાય છે, પછી જે સેપ સ્ટીકર છે એ મળી જાય છે, અને અલગ અલગ શેપ પણ તમે એડ કરી શકો છો. અને ફ્રોમ ગેલેરી એટલે કે જે આપણા ગેલેરીમાંથી કોઈ પણ એક ફોટો આપણે બતાવો સ્ક્રીન પર, તો તમે એ પણ અહીંયા એડ કરી શકો છો. અને અહીંયા ડ્રો એટલે કે તમારે કોઈ પણ વસ્તુ દોરી હોય તો તમે અહીંયા દોરી પણ શકો છો. તો આપણે અહીંયા ટેક્સ લખ્યું છે ત્યાં ક્લિક કરીએ, તો અહીંયા આપણે સર્ચ નામ આપણે ટાઈપ કરવું છે. અત્યારે આપણો વિડીયો છે કે PixalLab ઉપયોગ એટલે કે PixalLab ઉપયોગ, તો આપણે ઇંગ્લિશમાં લખી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો PixalLab PixalLab યુઝ ઇન ગુજરાતી, આપણે એ રીતે કંઈક સર્ચ કરીએ છીએ. તો તમે જોઈ શકો છો PixalLab યુઝ ઇન ગુજરાતી, અહીંયા PixalLabનો સ્પેલિંગ ખોટો છે પણ આપણે અહીંયા જવા દઈએ છીએ યુઝ ઇન ગુજરાતી. તો આ રીતે આપણે ટાઇટલ આપ્યું છે કે PixalLabના ઉપયોગો ગુજરાતીમાં. તો અલગ અલગ જે નામ છે અહીંયા આપણે એને ડન કરી દઈએ છીએ. ડન કરી દો એટલે અહીંયા ઓકે આપણે કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા નામ આવી ગયું છે આપણી સામે. તો આપણે મોટું કરવા માટે અહીંયા જે આપણે ટપકું આપ્યું છે ત્યારે તમે આ રીતે ખેંચો આમ આ સાઈડ, તો તમે આ રીતે આનું નામ પણ મોટું કરી શકો છો. અને એમ ન કરવું હોય તો તમે અહીંયા જે એ આપ્યો છે નીચે તમે જોઈ શકો છો, અહીંયા એ જે આપ્યો છે અહીંયા તમારે ક્લિક કરીને તમારે જે અહીંયા ક્લિક કરવાનું છે. તો પછી તમે જોઈ શકો છો કે તમને અહીંયા ટેક્સની સાઇઝ આપી છે, TTM સાઇઝ આપી છે. અને ત્યારબાદ અહીંયાથી તમે વધારી શકો છો અને ઘટાડી શકો છો આ રીતે. તો આપણે આની કંઈક માપ આપણે આટલું રાખી દઈએ છીએ, તમે જોઈ શકો છો. અને ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન પર કે આપણને અલગ અલગ જે કમાન્ડ આપ્યા છે, તો એમાં તમે અલગ અલગ ફોન્ટના સુધારા વધારા કરી શકો છો, એટલે કે સ્ટાઇલ આપણે આ ફોન્ટને બોલ્ટ પણ કરી શકો છો અને ત્રાંસા પણ કરી શકો છો. તો એ આપણે અત્યારે નથી કરવું, તમે ખાલી મેન મને હેડલાઇન હેડ આપી દઉં. તમે જોઈ શકો છો અહીંયા ફોન્ટ પણ આપ્યા છે, એટલે કે અલગ અલગ જે ફોન્ટ છે તમે અલગ અલગ સાઇઝના તમે ફોન્ટ અહીંયાથી લઈ શકશો તમને ગમે તેવા. તો આપણે અહીંયાથી એક આ ફોન્ટ છે આપણે એને એડ કરી દઈએ છીએ, લખીએ છીએ. તો તમે જોઈ શકો છો મસ્ત એવું જાડું અને સમજાય એવું નામ આપણે અહીંયા લખાઈ ગયું છે. તો ત્યારબાદ તમારે જો અહીંયા કોઈ પણ લોગો એડ કરવો કે PixalLab આપણે એના વિશેની માહિતી આપી છે, તો આપણે અહીંયા PixalLabનો ફોટો પણ એડ કરવો પડે. તો આપણે અહીંયાથી પ્લસના આઇકોન પર ક્લિક કરીને ફ્રોમ ગેલેરી ક્લિક કરો એટલે તમારા ગેલેરીના જે ફોટો છે એ ઓપન થાય છે. તો અહીંયા તમે એડ પણ કરી શકો છો સ્ક્રીન પર. તો તમે જોઈ શકો છો અહીંયા ન્યૂ ટેક્સ્ટ, એટલે કે તમારે જો વધારે કંઈ નીચે વાળી લખવું હોય તો તમે અહીંયા પણ લખી શકો છો. તો મિત્રો, આ રીતે કંઈક PixalLab જે એપ્લિકેશન છે તે કામ કરે છે. તો તમે જોઈ શકો છો કે જે અહીંયા આપણને આ બેકગ્રાઉન્ડ છે બદલાવવું, તો તમે અહીંયાથી ચેન્જ પણ કરી શકો છો અલગ અલગ કમાન્ડ ઉપર. તો તમે જોઈ શકો છો કે આપણા જે ફોટો છે તેને સેવ કરવો હોય, એટલે કે જે આપણે થંબનેલ બનાવ્યું તેને આપણે સેવ કરવું હોય, તો તમે અહીંયા જોઈ શકો છો ઉપર સેવનું ઓપ્શન આપ્યું છે. ત્યાં તમારે સેવ એઝ ઇમેજ પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ અહીંયાથી સેવ ટુ ગેલેરી. અને એના વિશે એના પહેલાં તમને થોડી ઘણી માહિતી આપી દઉં કે સેવ કરો એની પહેલાં તમે અહીંયાથી તમારે કેટલી ક્વોલિટીમાં રાખવી છે એ પણ તમે અહીંયા કરી શકો છો. તો અહીંયા હાઈ છે, લો છે અને હાઈ અને વેરી હાઈ, એ રીતે અલગ અલગ માહિતી આપી છે, ડાયમેન્શન આપ્યા છે. તો આપણે મીડિયમ કરી દઈએ છીએ ક્વોલિટી, અને અહીંયાથી સેવ ટુ ગેલેરી પર ક્લિક કરી દઈએ છીએ, એટલે આપણો ફોટો છે એ ગેલેરીમાં સેવ થઈ જાય છે. તો મિત્રો, આ રીતે કંઈક PixalLabના ઉપયોગ છે. જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક શેર અને મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી ક્રિએટર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો તમારે ગુજરાતીમાં લોગો એડિટનું શીખવું હોય કે લોગો આપણે કેવી રીતે ચેનલનો એડિટ કરો, તો તમે મને કોમેન્ટ કરી શકશો, હું તમારે એના માટે વિડીયો પણ બનાવી આપીશ. તો મિત્રો, તમે વિડીયોને અંત સુધી જોયો, તમારો ખૂબ ખૂબ આભાર.